ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ જિલ્લાની આન બાન અને શાન ગણાતા એવા ઐતિહાસિક ભાતીગળ ડાંગ દરબારના ઉદઘાટન નિમિત્તે ડાંગના પાંચ રાજ્યોની શાહી સવારી નીકળી હતી. આહવાના મુખ્ય માર્ગ ઉપર નીકળેલી રાજવી સવારીમાં વિવિધ વેશભૂષા અને વાજિંત્રો સાથે નૃત્યની રમઝટ જોવા મળી હતી. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. માન્ય ગવર્નર સાહેબ તરફથી, ગવર્નર હાઉસ તરફથી સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે. આ ક્ષણને જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ. માન્ય રાજ્યપાલ શ્રી કરશે. पिछले कई वर्ष से लगातार आने का अवसर मिल रहा है. पिछले चार कार्यक्रमों में मैं आया हूं और यह पांचवा कार्यक्रम है. डांग जिले में आने पर मुझे हमेशा बहुत प्रसन्नता अनुभव होती है, बहुत गौरव अनुभव होता है. इस जिले को प्रकृति ने बेशुमार सौंदर्य प्रदान किया है. प्रकृति की गोद में पले हुए इस डांग जिले में जिला प्रशासन की ओर से हर वर्ष डांग दरबार समारोह का आयोजन किया जाता है. उसी श्रृंखला में इस बार भी डांग दरबार का आयोजन जिला प्रशासन की तरफ से किया गया है. આજના તારીખમાં 2019ના ડાંગ દરબારમાં આજે 1842 થી 1843 અને 1818 અને આજે 2019 સુધી, આજે આઝાદીથી આજ દિન સુધી ડાંગ દરબાર ભરતો આવ્યો છે. છેલ્લે 2-3 વર્ષથી આ ડાંગ દરબાર ઓકી ટુરિઝમમાં ફેરવી દીધો છે. ત્યારથી ઘણો બધો એની પ્રગતિ થઈ છે. છેલ્લે 3 વર્ષથી બેફામ ડાંગ દરબારની પ્રગતિ વધી છે. એ બધા સરકારશ્રીનો અને તંત્રનો હું પાંચે રાજવી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં પેલા તંત્ર પણ ઘણી સહકાર આપે છે અને અમારા પત્રકાર મિત્રો પણ અહીંયા અમારા ડાંગ દરબારમાં આવી અને અમારી દેશ વિદેશમાં અમારી જે માહિતી પ્રસારણ કરે છે એ બદલ આપ સૌ કોઈનો હું ખૂબ ખૂબ આભાર છું.